તો કે દુનિયા બોલશે. આપણી કથા ત્યાં હતી કે દુનિયા દોરંગી વાલા ફાવે એમ બોલે બોલશે. કોઈ નિંદા કરે તો ગભરાવું નહીં, સ્તુતિ કરે તો બહુ ફૂલાઈ ન જાવું. સાહેબ, અને દુનિયાને બહુ તકલીફ. તમને મારા અનુભવની વાત કરું, હજાર કામ સારા કરી અને તમે દુનિયાને આપો, પણ એક કામ જો તમારું નબળું થયું, અરે એક કામ ની એક શબ્દ જો આડો અવળો થયો, તો દુનિયા હેરાન કરી નાખે, પરેશાન કરી નાખે. તકલીફ રહેવાની. જો આ તમને વાત કરું ખાનગી, દુનિયાને આ ખાનગી વાત, ઊંચું જોવો તો તકલીફ છે, નીચું જોવો તો તકલીફ છે, આડું અવળું જોવો તો તકલીફ છે, દુનિયાને રહેવાની ભાઈ. અને તમને હાવ દેશી સૂત્ર આપું, આજ ગોળાને મોઢે ગણું બંધાય, બરોબર ને? દુનિયા છે, વાતો કરશે સાહેબ. તમે જો ઊંચું જોઈને હાલો ને, તો આની આ દુનિયા હું વાતો કરે ખબર? થોડો ઘણો પૈસો થઈ ગયો, 5-15 માં ઓળખાવા માંડ્યા, હેઠું જોતા જ નથી, આ વાતો કરશે. સમાજની વાત સાંભળી અને તમે એમ કહો કે ભલે ઊંચું જોવામાં તકલીફ હોય, આપણે નીચું જોઈને આવી જઈએ, અને નીચું જોઈ અને ચાલો, તો આનું આ દુનિયા, આનો આ સમાજ વાતો કરશે કે ઊંચું જેવા જેવું રાખ્યું છે ક્યાંય. આવી તરત વાતો ચાલુ થાય. વળી પાછી તમને ખબર પડે કે ભાઈ ઊંચું જોવે તોય તકલીફ છે, નીચા જોઈને હાલીએ તોય તકલીફ છે, આડું અવળું જોઈને આપણે હાલીએ. ભગવાનની સુંદર મજાની બનાવેલી દુનિયા છે, હે સુંદર દુનિયાનું દર્શન કરતા કરતા આપણે આડું અવળું જોઈને હાલતા હોય, તો બાપ આની આ દુનિયા વાતો કરશે કે આંખ્યુંના ઠેકાણા ક્યાં છે, જ્યાં ત્યાં જોવે છે. દુનિયા વાતો કરશે સાહેબ. પિંપલાસ, તમે ઊંચું જોવો તો તકલીફ, નીચું જોવો તો તકલીફ, આડું અવળું જોવો તો તકલીફ. અને દુનિયાની વાતો સાંભળી અને સુરદાસજી જેવા આંખમાં ખીલા નાખી નાખી અને દુનિયાને બતાવવા માટે કે ભાઈ તમારા માટે તમે જો રાજી થતા હો તો અમે આંખો ફોડી નાખવા તૈયાર છીએ. અને સુરદાસજી જેવા આંખોને ફોડી નાખી તો આની આ દુનિયાએ વાતો કરી કે કરેલા કર્મના બદલા ભોગવવા પડે. અને એટલા માટે હું ઘણી ઘણી વાર ગાયા કરું કે આલોકના સાગર નહીં કોઈ નાવથી તરશો નહીં, લોકના સાગર નાવ તરશો આલોકના સાગર નહીં કોઈ નાવ તરશો લોકના સાગર નહીં નાવ તરશો નહીં દુનિયા તણા દોરંગ ધોખા કદી દર્શો દુનિયા ધોખા કદી દર્શો દુનિયા તણા દોરંગના ધોખા કદી દર્શો દુનિયા તણા આલોકના સાગર મહી કોઈ નાવથી તરસો નહીં,
દુનિયા તણા દો રંગના ધોખા તમે ધરશો. દુનિયા છે બોલશે, પણ એ જ દુનિયા નિંદા કરે તો તમને ન ગમે, અને એ જ દુનિયા સ્તુતિ કરે તો તમને ગમે. આમાંથી જો કોઈ ઉગારનાર હોય તો એ મારો ને તમારો સદગુરુ છે. એક વખત સદગુરુને સેવી લો અને એ સદગુરુ તમારા ઉપર કૃપા કરે, પછી નિંદા શું, પછી સ્તુતિ શું. મીટ અહી દોષ દુઃખ ભવ રજની કે, હા, અને ત્યાર પછી થાય શું? સદગુરુ ચરણના આંજણને આંખમાં આંજ્યા પછી શું થાય? એક સામાન્ય કાજલ આંખની અંદર આંજો તો આંખ તેજવંતી બને, દીર્ઘ દ્રષ્ટિ પ્રાપ્ત થાય. પણ સદગુરુ ચરણના આંજણ જેને આંજ્યા હોય ને આંખમાં, એને દીર્ઘ દ્રષ્ટિ ન પ્રાપ્ત થાય, એને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થાય. જે દ્રષ્ટિ ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માએ અર્જુનને આપી હતી વિરાટ રૂપનું દર્શન કરાવતી વખતે, અને એક વખત ચરણની અંદર એ ચરણની પરાગરજ છે, એ આંજણ આપણા આપણા દેહાંતિ સાહિત્યકારોએ ગાયું છે કે એ સખી હું જન્મની આંધળી, મારા સદગુરુએ દીધી મને આંખ, સદગુરુ ચરણના આંજણ આંજ્યા પછી થઈ ગઈ સઘળી ઝાંખ. આ દુનિયાનું દર્શન થઈ જાય સાહેબ.